પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે આગળ જ્યાં પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ આ તમામ નામો નક્કી મનાઈ રહ્યા છે તેવું સૂત્રોના માધ્યમથી ખ્યાલ આવી રહ્યો છે પરંતુ હાલ આ દસ નામો દસ બેઠક ઉપર સૌથી વધુ અત્યારે નક્કી જણાઈ રહ્યા છે તો આ તમામ બાબતોને લઈને હવે આગામી સમયની અંદર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે તે વાત નક્કી છે કારણ કે આ ભારે મનોમંથન બાદ આ તમામ ચહેરાઓ અત્યારે કોંગ્રેસ તરફથી સૌથી વધુ અત્યારે નક્કી જણાઈ રહ્યા છે તો આણંદમાં અમિત ચાવડા અંદર સુખરામ રાઠવા જેમની ટિકિટ લગભગ નક્કી થઈ ચૂકી છે ગમે ત્યારે આ નામોની જાહેરાત થઈ શકે છે સાબરકાંઠાની અંદર તુષાર ચૌધરીની ટિકિટ નક્કી મનાઈ રહી છે એ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીની આ ટક્કર થાય તેને લઈને પરેશ ધાનાણીનું નામ લગભગ નક્કી છે એ સિવાય પંચમહાલની અંદર ગુલાબસિંહ ચૌહાણનું નામ પણ ટિકિટ માટે નક્કી જણાઈ રહ્યું છે ખેડાની અંદર કાળુસિંહ ડાભી પર આખરે કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળે અને તેમની ટિકિટ નક્કી મનાઈ રહી છે સુરતની અંદર નિલેશ કુંભાણીનું નામ નક્કી જણાઈ રહ્યું છે તો આખરે આવા તમામ મહત્વપૂર્ણ બેઠકો ઉપર મહત્વપૂર્ણ નામ સામે આવ્યા છે અમરેલીની અંદર જેની ઠુમરને ટિકિટ નક્કી જણાઈ રહી છે આ ઉપરાંત પાટણની વાત કરીએ તો અહીં ચંદનજી ઠાકોરનું નામ ટિકિટ માટે નક્કી મનાઈ રહ્યું છે